हेलो बच्चों, मधुर श्लोक में आपका स्वागत है और आशीर्वाद बा तरफ थी। सब मारा व्यूअर्स, मारा सब्सक्राइबर सब में मेरी तरफ से आशीर्वाद देती हूँ। मैं मेरा मधुर श्लोक में बच्चों, आज मैं खाने में क्या बनाने जा रही हूँ। आज खाने में चावल बन रहा है, देखो देखो चावल बन रहा है। तू मेरी दाल मैंने चढ़ा दिया। वो चोरी और बटेटा, कठोर चोरी आवे छे, कठोर चोरी और बटेटा कल मैंने भिगो के रखा था, आज मैंने उबाल लिया है। वो बाइफा छे मैं चोरी, कठोर चोरी और बटेटा बाफी ने रखा, तारे पलाय रहा था, चोरी पलाय रही थी। वो सरगवा की सब्जी वो मैंने उबाल के रखी है, बाफी ने बाइफी जे गुजराती में, और मठ मठ की सब्जी वो कोरी मोरी बनानी वो पण मैंने कल भिगो के रखी थी, और आज मैंने उबाल लिया है बाफी बाफी ने आई बाफी रेखा छे, काले पलाय रहा था, आजे काले पलाय रही थी चोरी ने, आजे बाइफी छे। आ अत्यारे बाइफ बाइफ शरद वंशी, और सब मसाला उसमें जाएगा सब सब्जी में, और वह बेसन का आटा है ना वो सरगवानी सिंह में जाएगा। वो तुम्हें दाल ना मैं मसाला करूँगी, नमक और हल्दी मैंने डाला है, धनिया पाउडर थोड़ा सा, हरी मिर्ची थोड़ी सी, टमाटर आ धनिया पत्ता थोड़ा सा, थोड़ा सा गोड़, थोड़ा सा गोड़ डालूंगी, अने लेमन, वो उबल जाएगा ना तो उसमें मसाला लग जाएगा, तो उसका कलर ही वो कलर चेंज हो जाएगा, उकड़ से ने उकड़ से એટલે મસાલો દાળનો મસાલો ઓરિજિનલ આવી જશે। देखो भात चावल बन गया है, देखो देखो चावल बन गए। तुवेर की दाल छे ने उसका चोखा देने जा रही हूँ, तुवेर दाल आमा यही सारे के मने गुजराती तो मने वधु खावे छे, गुजराती आपणे गुजराती छे ने, बट गुजराती में एवुं छे के हिंदी वधु समझवा वाला छे, आपणे तो गुजराती फावे पण हिंदी समझवा वाला वधु छे, એટલે હિન્દીમાં મારે બોલવું પડે, મને હિન્દી કમ બોલતા હતી। દેખો બચ્ચો, મેરા બેટા હે ને ઉસકી બેટી થી વો 12માં બોર્ડની પરીક્ષા ઉસકે દી થી, તો પાસ હો ગઈ 12માં બોર્ડની પરીક્ષામાં, વો પાસ હો ગઈ હે, 60% આયા પાસ હો ગઈ, ભગવાન કી દયા સે બહુત અચ્છા હો ગયા, ઈશ્વરની કૃપા સે પાસ હો ગઈ, 60% આવ્યા, બહુ સારું કહેવાય એના પ્રમાણમાં। દેખો મેં ચોખા દઈને જા રહી હું, તુવેર દાળ કા જીરા રાઈ સૂકા મરચા લીલો લીમડો લીલો લીમડાનો ઓર હિંગ, સરસ દાળ કા ઢોકા આવ્યા છે, 10 મિનિટ ને ઉબાલ કે રખુંગી,
જેમ ઇલેક્ટ્રિકને પાણીને વાંધો આવે એમ તેલને પાણીને વાંધો આવે. દેખો 10 મિનિટ મેં ઉભા લું ગઈ તો બહુ અચ્છા હો જાય ત્યાં. હલો બચ્ચો, ગરમી બહુ પડતી હૈ, કિચનમાં રહેના મુશ્કેલ હો ગયા હૈ. પાછું મારું શું છે, મારું બીપી વાળું શરીર છે, મને બહુ થોડીક ગરમી પડે ને તો મને બીપી વધી જાય, બીપી કાં ઘટી જાય છે અને કાં વધી જાય છે. એટલે થોડીક ગરમી હોય ને એટલે હું થોડીક વાર બહાર વહી જાઉં, થોડીક સેટ થઈને વળી પાછી આવી જાઉં છું. કાં બીપી એકદમ હાઈ થઈ જાય અને કાં બીપી ઘટી જાય, એ થોડીક તકલીફ છે. ચોરી અને બટેટા, આ કઠોળની ચોરી છે, લીલી ચોરી અલગ. જીરા, જીરા દાળતી હું રાઈટ. ગરમી બહુ પડે છે ને એના હિસાબે બીપી વાળા હોય ને થોડી તકલીફ પડે ગરમીના હિસાબે. ગરમી બહુ પડે, બારિશ હો જાય એવો તો ઠંડી હો જાયગી, ઠંડક થોડી હો જાયગી, બારિશ હો જાય ને. જીરા ઓર રાઈ મેને ડાલા ઓર હિંગ, મેં મસાલા કરૂંગી, ટમાટર, હરી મિર્ચી, પાણી ડાલી. નમક, હલ્દી, રેડ મિર્ચી, ધનિયા પાઉડર, થોડા સા લેમન, તુવેરની દાળ. તુવેરની દાળ બની ગઈ છે દેખો. પછી મારા એક વ્યૂઅર્સ, મારા સબસ્ક્રાઈબર છે, એને બહુ સરસ કોમેન્ટ કરી છે. એ કોમેન્ટ એવી કરી છે કે બહુ સાચી વાત છે કે બા, તમે આટલા વર્ષે આ ઉંમરે તમે આટલું આ બધું રસોઈ કરો છો. હું પોતે ખુદ બોલતી હતી કે આટલા વર્ષે તો એમ કે કાંઈ કરી ના શકે કોઈ. એટલે થોડી સી મુજે ભી દિક્કત તો હોતી હૈ, એ મેં બનાતી હું, પણ બહુ અચ્છી કોમેન્ટ કરી હે કે તું બા ઇતની ઉંમર સે વો એમ કે તૈયાર રસોઈ ગઢા માણસને તમે જમાડતા હોય, જે બી આટલી ઉંમરે તમે આટલી મહેનત કરો છો. બહુ સરસ કોમેન્ટ કરી છે, બહુ સાચી કોમેન્ટ કરી છે, બહુ ગઈ કે સાચી વાત છે. આટલા વર્તમાનમાં તમે જુઓ તો વર્તમાનમાં એ જ છે પરિસ્થિતિ ગઢાઓની, બધા પહેલાંના ગઢા જેવું નથી હવે. દેખો સરસ, આજે કઠોળની સબ્જી, બધી દો કઠોળની સબ્જી છે, ચોરી ઓર બટેટા. હવે સરગવાની સીમ છે, બાફીને રાખી હતી, બાફીને સવારે જીરા ઓર રાઈ.
ટકા લસણ. ધનિયા થોડા સા પાણી ડાલી દઈએ. સરગવાની સિંગ તો બહુ સારી. સરગવાન સિંગનું આ ત્રણ સબ્જી બની છે, બધાની અલગ અલગ બની છે સબ્જી. દેખો 10 મિનિટ રખૂંગા ઉસમે वो लोट है ने, वो कल मैंने करेले की सब्जी बनाई थी ने, वो लोट है, वो डब्बा में भर के रखा था, वो न नहीं बिगड़ता. सेकेलो लोट हो ही ना एट बगड़े नहीं. 10 मिनट बाद में उसमें डालूंगी, मसाला लग जाएगा ना. तो देखो उसमें चना बेसन का आटा है ना, वो थोड़ा सा डालूंगी, बहुत नहीं. हम बेसन का आटा डालूँ, साग बहुत अच्छा लगता है. हमारा घर में है ना, सबको थोड़ा सा तीखू हो नहीं, बधु खावे बदा ने, मैं थोड़ा तीखू बने थे. આપણે ગુજરાતી કાઠિયાવાડી ગુજરાતી ભાઈ, દેશી ખાણા, દેશી ખાણા વાળા પાછા હોટલ નું ખાણું બનાવી દે. એ સાથે મેરા બચ્ચો મીને બોલ્યા કે બા બનાવો, કે તમે જરૂર બનાવું. દેખો બેસન કાટા વો લગ ગયા હે, દેખો કેવા કૈસા બનાવે, બન ગયા હે. બહુ પછી સીંગ ભાંગી જાય. તેલ આવી જાય. ઘટપણ છે ને, ઘટપણ બહુ ખરાબ. ઘટપણ એટલે બીજું બાળપણ છે. ઘટપણ એ બાળપણ. મા બાપની સેવા કરો ને બહુ સારું. મેં મારા સાસુ સસરાની બહુ સેવા કરી. સેવાનું ફળ અવશ્ય મળે જ છે અને મળ્યા વગર રહેતું નથી. મારો તો અનુભવ છે, મારો દાખલો છે, મારી નજર સામે કે સેવા મેં કરી છે ને, એનું ફળ મને જરૂર મળ્યું. મેં વડીલની બહુ સેવા કરી છે, એનું ફળ મને મળ્યું. આ ઉંમરે હજી તબિયત તો થોડીક નરમ ગરમ રહી, ઉંમરના હિસાબ છે તો એ સારું કહેવાય. સેવા કરવાની, સેવાનું ફળ નિસ્વાર્થ ભાવે સેવા, એ કર્મ કહેવાય. કર્મ કર્યું કહેવાય. કર્મ એ કુદરતી વસ્તુ છે, તમને એનો હિસાબ મહિલા વગર રહેતો જ નથી સારા કર્મનો. બસ દેખો બચો, એને જીરા ને મઠ રાય મઠ વગાડું છું. મેં બચ્ચોને બોલી દીયા હતા કે બા મેં હિન્દી કમ બોલતી આવતી, તો મેં હિન્દી ઓર ગુજરાતી સબ સાથ મેં બોલતી હતી. મેં આ બચ્ચો સમજ ગયા હે, હિન્દી ઓર ગુજરાતી સાથ મેં બોલતી હું. આ હિંગ સબકી ઘર કી રીત ભાત રેણી કેણી સબ અલગ હોય. સબના બધાના ઘરની બધું અલગ અલગ હોય. રાય હિંગ અને જીરું નાખ્યું. હવે લસણ નાખો,
રીણી કીણી રીત ભાત સબ અલગ હોય. ખાવા પીવાનું બનાવવાની રીત અલગ હોય, બધી રસ્તે. ઉપર છે મેં લસણથી ચટણી હું કોરા મોરા મઠ છે ને એટલે નમક, હળદી, રેડ મિરચી, લીંબુ, થોડા સા લીંબુ, લીંબુ તો દાળ નહીં પડતા, થોડી સી રેડ મિરચી, થોડા સા ટમાટર, સાવ કોરા મોરા લસણિયા મઠ પીવાયા. બે કઠોળ બન્યા છે, લ્યો બધાના અલગ અલગ. ધીમી આજ પે રખૂંગી. દેખો આ ચોરી કી સબ્જી, ચોરી બનાવી છે ને એ ચોરી કી સબ્જી હે, વો અચ્છી સી બન ગઈ હે, વો ચોરી કી, વો સરગવા કી સબ્જી, કોરા મોરી સરગવા કી સબ્જી, વો તુવેરની દાળ, વો ભી બન ગઈ. આ મઠ કોરા મોરા માં પાણી નહીં ડાળના, રસાવાળા જે બને. હાલો બચો મેં ઘેહું કાટા કા લોટ બાંધ લીયા હે, મોહન ડાલ કે મગફળી કા મોહન ડાલા હે મેં ઉસમે. દસ મિનિટ રાખૂંગી, દસ મિનિટ રાખું બેન તો સેટ હો જાય, તો રોટી બહુ અચ્છી બનતી હે. ઢક્કર રાખૂંગી, ઢક્કર સબસ્ક્રાઈબર વ્યુઅર સબ બચો, મેરી તરફ સે સબ બચો કે મેરા આશીર્વાદ હે. આજે દેખો મેને ખાના ક્યાં બનાયા હે, આજે તુવેરની દાળ ઓર રોટી ઓર મિરચી સાથ મે ઓર રસ. અમે છે ને આમાં દૂધ નાખીને રસ બનાવે, તમને કલર ચેન્જ લાગતો હશે કે કલર કેમ ચેન્જ છે, તો આમાં દૂધ નાખીને અમે રસ બનાવીએ છીએ. બધા રસ નકરો બનાવે, મારા ગામડામાં પણ રસ નકરો બનાવે, જ્યુસની જેમ બનાવે. આ મઠ કોરા મોરા, કોરા મોરા મઠની સબ્જી છે, શાક હાલો ને કોરા મોરા મઠનું શાક છે, આ ચોરી બટેકાનું શાક છે, આ સરગવાની સિંગનું શાક છે, ઓર ચાવલ ઓર છાશ. દેખો બજો મેરા ખાના કૈસા લગે, ગુજરાતી ઓર દેશી સબ સાથ મેં. મેરા ખાના કૈસા લગા, અચ્છા લગે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાને જરૂર આગળ વધારજો. બાય બચ્ચો.